સુરતીઓના પોતી તહેવાર ચંદની પડવાની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થાય છે દર વર્ષે સુરતીઓ હજારો કિલો ઘારી અને તેની સાથે ભૂસું આરોગી જાય છે ત્યારે આ વર્ષે પણ ચંદની પડવાને લઈ સુમુલ ડેરી દ્વારા એકસો ટન ઘારીનું વેચાણનો નિર્ધાર કરવામાં આવ્યો છે સાથે સુમુલ ડેરી આ વખતે ફરસાણ પણ વેચાણમાં મૂક્યું છે સુમુલ ડેરીના સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ઘારી ખરીદવા માટે પણ લોકોની ભીડ જોવા મળી રહી છે ચંદની પડવો એટલે સુરતીઓનો પોતિકો તહેવાર સુરતીઓના પોતેગા તહેવાર ચંદની પડવાની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ જવા પામી છે મીઠાઈ અને ફરસાની દુકાનો પર ગ્રાહકોની ભીડ ઘારી ખરીદવા જોવા મળી રહી છે ત્યારે સુરતીઓની તંદુરસ્તીનો રાજ એટલે સુમુલ ડેરી સુમુલ ડેરી દ્વારા પણ છેલ્લા ઘણા વર્ષોથી ઘારીનું ઉત્પાદન થાય છે હાઇજેનિક પદ્ધતિથી બનાવતી સુમુલ ડેરીની ઘારી ખરીદવા ગ્રાહકો પણ ઉપડી પડે છે સ્વાદિષ્ટ સુમુલ ડેરીની પિસ્તા ઘારી લેવા માટે ગ્રાહકોએ પડાપડી કરી રહ્યા છે

અને આ જે રીતે વરસાદે શરૂઆત કરી છે તો વાતાવરણ પણ ઠંડુ થયું છેલ્લે બે હજાર છમાં વીસ ફૂટ પાણી ભરાયા હતા અને ત્યાર પછી પાણી ઉતર્યું હતું ને ત્યારે પણ લોકોએ તો ગારી ખાધી જ હતી અને કોરોના પછી પણ સુમલ ડેરીનાની ગારી લોકોએ બધાએ ખાધી છે એટલે આ વરસાદી સિઝનમાં કદાચ મને એવું લાગે છે કે ચાંદની પડવો તો સોમવારે છે પણ રવિવારે જ્યારે શરદ પૂનમ છે તો લોકો ચાંદ દેખાવાનું નથી વાદળને કારણે તો લોકો ગરીને ચાંદ સમજીને આ વખતે મિજબાની ઉઠાવવાના છે એવું મને લાગી રહ્યું છે કારણ કે જે રીતે આટલા વરસાદમાં પણ ગરીનો માટે જે ધસારો જોવા મળી રહ્યો છે લોકોનો એ જોતાં ખરેખર આનંદ થાય છે અને સુરતની આ તાસીર છે કે કોઈપણ તહેવારને ખૂબ ભપકાભેર ઉજવવો આ વખતે દર વર્ષની જેમ સુમુલેરી એ સો ટન જેટલી ગરી વેચવા જઈ રહી છે અત્યારે હજુ બે દિવસ બાકી છે ને પંચ્યાસી ટન ઘારી અમે ઓલરેડી વેચી ચૂક્યા છે પંદર ટન ઘારીનું વેચાણ અમારું પાઇપલાઇનમાં છે અને સુગર ફ્રી ઘારી આજે અમારી પાસે સમાપ્ત થઈ ગઈ છે આજે અમારી પાસે સુગર ફ્રી ઘારી ખલાસ થઈ ગઈ છે ટોટલી આ વર્ષે અમે સુગર ફ્રી ઘારી દર વર્ષ કરતાં પણ વધારે અમે બનાવી હતી આ બે ટનથી શરૂઆત કરેલી ધીમે ધીમે ક્રમશ આજે આ વખતે બાર ટન અમે સુધી પહોંચ્યા અને આ ઇન્ડિકેશન એ જ છે કે સુરતના લોકો આરોગ્ય પ્રત્યે વધુ જાગૃત થતા થઈ ગયા છે અને એટલા માટે જ કદાચ સુમુલ ઘારીનો લોકો આગ્રહ પણ રાખે છે કારણ કે સુમુલ ડેરીની જે ઘારી બને છે એનો જે પીળો રંગ છે પ્યોર કેસરથી કરવામાં આવે છે એમાં કોઈ જાતના સિન્થેટિક કલર નાખવામાં આવતા નથી પણ કુદરતી વસ્તુથી જ એનો કલર અને સ્વાદ લાવવામાં આવે છે ઘારીની અંદર જે ડ્રાયફ્રૂટ વપરાય છે એમાં ખાસ કરીને બદામ અને પિસ્તા તો પિસ્તા પણ જો સારી ગુણવત્તાના ના હોય ને તો એની અંદર ઈસ્ટ અને મોલનું પ્રમાણ હોઈ શકે તો એને પણ અમે સ્ટાન્ડર્ડાઇઝ કરીને પેચુરાઈઝ કરીને અમે પછી એને પણ વાપરતા હોઈએ છીએ ઘરી માટેની જે મેદાની પૂરી બને છે એ પૂરીની જે વણવા માટે પણ અમારી પાસે ઓટોમેટિક મશીન છે અનટચ મશીન છે અને એની અંદરનું જે સ્ટફિંગ છે એ ડિજિટલ ફ્રાયરની અંદર એનું ફ્રાઈંગ થાય છે ઘીમાં સુમુલી ઘરીનું બીજું વિશેષતા એ છે કે જે દૂધમાંથી બને તે માવો અને ઘી એ સુમુલરીના પોતાના છે એટલે ઇન્ગ્રેડિયન્ટ્સ વાઇઝ જોઈએ તો પહેલાં પહેલું જે સૌથી વધારે વપરાય એ ઇન્ગ્રીડિયન્ટ્સ જ અમારું પોતાનું છે ત્યાર પછી ચણાનો લોટ જે વપરાય તો અમે ચણાનો લોટ ખરીદતા નથી પણ ચણાની દાળ લાવીએ અને એને વાટીએ છીએ ખાંડને લાવીને એને ઓગાળીને એનું ફિલ્ટર કરીને પછી રીક્રિસ્ટલાઇઝ કરીને એને વાપરીએ છીએ તો ઓવરઓલ તમે જુઓ તો સુમુલની જે ઘારી છે એમાં તમામ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે લોકોની હેલ્થને અનુરૂપ આવે એવા આપણે વાપરીએ છીએ અને આનું કારણ પણ એ છે કે વીસ વર્ષ પહેલાં જ્યારે ઘારીની શરૂઆત કરી ત્યારે સુરતમાં ઓરિજિનલ ઘારી ખાવાનો જે ટ્રેન્ડ હતો એ ટ્રેન્ડમાં સાદી ઘારી અને પિસ્તા ઘારી ખવાતી હતી પિસ્તા ઘારીમાં પણ પિસ્તી નાનો ઉપયોગ થતો અને પિસ્તીને ચા લસોટીને લીલો રંગ કરવામાં આવતો પરંતુ ક્રમશઃ પિસ્તી મોંઘી થતાં સુરતના ટ્રેડિશનલ લોકોએ એનો રંગ સિન્થેટિક કલરથી લીલો કરવાનો શરૂ કર્યો અને આવા સમયે અમારે આ બજારમાં આવવું પડ્યું અને એટલા માટે અમે કેસરબદામ પિસ્તાઘારીની જ્યારે શોધ સુમુલરી કરેલી તે વખતે ઘણા ઓરિજિનલ સુરતી લોકોએ કહ્યું કે પિસ્તા ઘારી અને ચારોળીવાળી ઘારીનો ટ્રેન છે શું સુમુલરી આવી ઘારી વેચીને કંઈ નવો ટ્રેન સેટ કરવા માગે છે કદાચ સુરતના લોકોને નહીં ભાવે પણ આજે વીસ વર્ષ પછી તમે જોઈ શકો છો કે સુમૂલની કેસર બધા પિસ્તા ઘારીની નકલ હવે બીજા બધા કરે છે અને સુરતમાં એકસો સાહીઠ ટન ઘારી ખવાય છે એમાંથી સોથી એકસો દસ ટન ઘારી ફક્ત સુમૂલ ડેરી વેચે છે આ વખતે અમે ઘારીનું પેકિંગ જે છે એ બદલ્યું છે અને ખૂબ જ આકર્ષક પેકિંગમાં અત્યારે સુમૂલની ઘારી તમામ અમારા આઉટલેટ પર ઉપલબ્ધ છે સુરતના દોઢસો આઉટલેટ વધતાં ત્રણ હજાર અમારા વિતરકો અને લગભગ પંચ્યાસી જેટલા આઉટલેટ જેમાં અમે પેપરમાં જાહેરાત આપી હતી એમાં અમે સરનામ આપ્યા છે ત્યાં અમે આ વખતે ઓથેન્ટિક ટેસ્ટ સાથે સુમૂલ નમકીન પણ શરૂ કર્યું છે અને આ નમકીન પણ એટલા માટે શરૂ કરવું પડ્યું કે લોકોની માંગ એ છે કે ઘારી લેવા માટે ગીર્દીમાં અમે ઘારી લઈએ અને ત્યાર પછી ભૂસું લેવા જવાનો બહુ કંટાળો આવે બીજો નંબર એ હતો કે હવે સુરતની બહારથી લોકો આવીને જે લોકો નમકીનનો બિઝનેસ કરે છે ને આ ભૂસાનો ઓથેન્ટિક ટેસ્ટ ખબર નથી એટલે જે ઘારી જોડે ખવાતું હતું એ ભૂસાનો ટેસ્ટ ખબર નથી એટલે કોઈ પણ નમકીન જોડે જ્યારે ગારી ખવાય તો એમાં એમ એમનો કોમ્બિનેશન સેટ નથી થતું અને સુરતની ગહરીનો જે ઓથેન્ટિક ટેસ્ટ જાળવવાવાળા આવે કદાચ સુરતમાં આ ફરસાણમાં પણ બે ત્રણ જણા જ રહ્યા છે તો અમે આ વખતે ઘણું બધું રિસર્ચ કરીને આ સુરતી સ્પેશિયલ બનાવ્યું છે અને જે ઘારી સાથે ખાવામાં બહુ અતિ ઉત્તમ છે જો તમે પાંચસો ગ્રામ ઘારી અને પાંચસો ગ્રામ ભૂસુ લો તો આમ ચારસો ને થાય પણ બે એક સાથે લો તો અમારા પંચ્યાસી આઉટલેટ પર ચારસો ને વીસ રૂપિયામાં કોમ્બો ઓફરમાં મળી રહ્યું છે અને સુમોલની જે સુગર ફ્રી ઘારી છે એ તો આજે મેં તમને કહ્યું કે ખલાસ પણ થઈ ગઈ કદાચ જે આઉટલેટ પર હોય તો દર્શક મિત્રોને વિનંતી છે કે જલ્દીથી લઈ લે કારણ કે આ ઘર અમે બાર ટન બનાવી હતી પણ એ બહુ જલ્દી એની ડિમાન્ડ જ એટલી બધી છે કે બહુ ઝડપથી સાફ થઈ જાય છે અને આ પ્રીબાયોટિક સ્વીટનરથી બને છે એટલે સુરતના કોઈ પણ જગ્યાએ બીજા લોકો પણ બનાવે છે ઘર તો એ લોકોને આનો ખ્યાલ નથી એટલા માટે એ લોકો સ્ટીવિયા કે એસ્પર્ટમ જેવા કેમિકલ વાપરતા હોય પણ એનાથી પાછળથી કડ કડવાટ લાગે અને ઘારી ચવડ થઈ જાય છે જ્યારે સુમૂલની જે સુગર ફ્રી ઘર છે એ અડદલ ખાંડવાળી જે ઘારી છે એને જેવી જ લાગે છે બીજું આ વરસાદની સિઝનમાં દર્શક મિત્રો એ ધ્યાન રાખવું પડશે કે આ સિઝનમાં જો તમને ઘી જામેલું જોવા મળે તો ખાસ ચિંતાનો વિષય છે એ ઘારી ના ખાશો કોઈ ઘારી તોડોને લીલો રંગ દેખાય તો પણ એ ક્વેશ્ચન માર્ક છે કોઈ ઘારી તોડોને પીળો રંગ દેખાય તો પૂછજો કે આ પીળો રંગ શેનાથી છે કલરનો છે કે ખરેખર કેસર નાખેલું છે અને આ બધી વસ્તુ લેબોરેટરીમાં ટેસ્ટિંગ થતી હોય છે તો આ પણ વસ્તુ ખાસ સાચવવા જેવી છે સુમુલેરીની ઘારી પ્યોર કેસર બદામ અને પિસ્તામાંથી બને છે મેદાની પૂરી અનટચ મશીનમાં થાય છે આમ ઓવરઓલ સુમૂલની ઘારી એ ખાવા માટે યોગ્ય હોય છે અને આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં ગયા વર્ષે અમે ત્રણસો રૂપિયાનું પેકેટ વેચતા હતા આ વખતે ફક્ત ચાલીસ રૂપિયા વધારો કર્યો છે એટલે ત્રણસો ને ચાલીસ રૂપિયામાં આ ઘારી અમે અત્યારે વેચી રહ્યા છે અને કહેવાય કે અત્યાર સુધીમાં પંચ્યાસી ટીને વેચાઈ ગયા તો મને એવું છે કે જેવો આ વરસાદ બંધ થાય અને લોકો તૂટી પડવાના છે કારણ કે જે રીતે ફોન કોલ્સ આવી રહ્યા છે એ રીતે મારી પાસે અત્યારે હવે બીજા નવસારી છે વલસાડ છે વડોદરા છે અને દિલ્હીથી પણ ફોન આવી રહ્યા છે કે ઘરી તમે કુરિયર દ્વારા મોકલશો કે કેમ અને બીજા લેટેસ્ટ ન્યૂઝ એ આપીએ કે તમને એક્સપોર્ટ કરવા માટે કેટલા બધા લોકો લઈ ગયા છે લગભગ સાતથી આઠ ટન ઘરી એક્સપોર્ટના ઓર્ડર છે તો આમ જોતા કદાચ મારી પાસે ઘરી આજે શનિવાર અથવા કાલે બપોર સુધીમાં ઘરી સુમોલની ડેરીની સ્ટોકમાં નહીં રહી એવું અમને લાગે છે તો જે પણ દર્શક મિત્રોને ઘારી લેવાની બાકી હોય એવો તાત્કાલિક લે તો અમારી પાસે સમય રહે તો અમે બીજી બનાવી શકીએ કે અધવાઇઝ ઘણા બધાને ઘારી ખૂટી પડવાની શક્યતાઓ રહેલી છે સુરતીઓ ચંદની પડવાના દિવસે પરિવાર સાથે ચંદ્રની રાતમાં ઘારી સાથે ભૂસવા આરોગે છે ત્યારે આ વર્ષે ઘારીના ભાવમાં નજીવો જ વધારો જોવા મળ્યો હતો જોકે તેમ છતાં પણ સુરતીઓ પરિવાર સાથે ઘારી આરોગવા માટે ખરીદી કરવા સુમડેરી પર ઉમટી પડ્યા હતા હઝર કુરિશી સાથે પ્રકાશવાળા